वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी। श्री हरे कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब हेतथी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ત્રીજું તરંગ 56મું સરદારનગરમાં ભગવાન શ્રીહરિ સંતોની એક સરખી જમવાની રીત, એક સરખી બોલવાની રીત, આવી અદ્ભુત આત્મીયતા કેવળ ઉપરની જ નહીં અંતરથી પણ મનથી પણ સંતોના વિચારો એકબીજાથી જુદા નહોતા પડતા, આવી અદ્ભુત આત્મીયતા જોઈને ભગવાન શ્રીહરિ એમ કહે છે, આ સાધુ આ લોકના નથી, આ લોકના હોય એના મન આવી રીતે એક ન રહી શકે। આવી અદ્ભુત એકતા, આત્મીયતા, આત્મબુદ્ધિ, એ તો જેણે મનને મારી નાખ્યું હોય ને, માયાનો ભાગ મનમાંથી કાઢી નાખ્યો હોય ને, એના જીવનમાં જ સંભવે છે। હરિભક્તોની સભામાં ભગવાન શ્રીહરિ આવી રીતે સંતોના વખાણ કરે છે, સંતોને બિરદાવે છે। મહારાજ એમ કહે છે, આ સાધુઓને ભગવાન સિવાય બીજો કોઈ સંકલ્પ નથી થતો। सत्संग करत घट जात जो, सत्संग करत सोनाही, भोजन में निस दिन रहे, खातन मुख हे जाहे। आ तारो खुर्ची पर राकेश भाई ने। सत्संग करत घट जात जो, सत्संग करत सोनाही, भोजन में निस दिन रहे, खातन मुख हे जाहे, खातन मुख हे जाहे। भोजन करे छता भूख भांगे नहीं, तेने भोजन करू कहवाय नहीं। कहवाय कहवाय हुंडलो भरीने खाई जाए अने पछी के मने तो एटली ज भूख छे तो खाधु कहवाय ने राकेश भाई, केमनू कहवाय। એક ભાઈ કે આજે તો હું એટલું બધું દોડ્યો, એટલું બધું દોડ્યો, એટલું બધું દોડ્યો, મેં અમેરિકાથી દોડવાનું ચાલુ કર્યું, ઇન્ડિયા સુધી પહોંચ્યો। પેલો કે હોય નહીં, અરે દોડ્યો પણ સ્વપ્નમાં, હવે આ દોડવાનું કામ લાગે ખરું, કામ લાગે ખરું। કેવી અદ્ભુત મહારાજ વાત કરે છે, ભોજન કરે અને ભૂખ્યો રહે, એને ભોજન જ નથી કર્યું, એમ સત્સંગ કરતો હોય છતાં એની વૃદ્ધિ નથી થતી, એના જીવનમાંથી અસત્ય ઓછું નથી થતું, એના જીવનમાંથી કુટેવો, કુસંગ, અધર્મ નીકળતો નથી, તેણે સત્સંગ કર્યો જ નથી। કાલે મેં વાત કરી હતી ને, સિમ્પલ ડેફિનેશન ઓફ લાઇટ એટલી જ છે, વેર ધેર ઇઝ લાઇટ ધેર ઇઝ નો ડાર્કનેસ। અંજવાળાનો અર્થ જ થાય, જ્યાં અંધારું નથી તે અંજવાળું, એની બીજી કોઈ વ્યાખ્યા હોય જ ન શકે, સાચી વાત ને। પછી તમે ઘણી રીતેનો વિસ્તાર કરો એ જુદી વસ્તુ છે, પણ જો ડાર્કનેસ છે, જો અંધકાર છે, તો અંજવાળું છે જ નહીં,
એવી રીતે સત્સંગનો અર્થ છે સત કા સંગ ભીતર છુપા હુઆ અસત કા પરિત્યાગ હી સત કા સંગ હે અપને ભીતર પડા અસત અપને ભીતર પડા અધર્મ અપને ભીતર પડા કુસંગ ઉસકા ત્યાગ વહી તો સચ્ચા સત કા સંગ હે હરિભક્તો સૂર્ય જેવા છે રાત દિવસ દેખતા રહે છે સાવધાન રહે છે હરિભક્તો કેવા હોય છે સૂર્ય જેવા હોય છે સૂર્યમાં અંજવાળું હોય અંજવાળામાં દેખાય એમ હરિભક્ત હોય ને દેખાય શું દેખાય સાચું શું અને ખોટું શું હરિભગત ન હોય ને દેખાય નહીં સફેદ કપડામાં એક ડાઘ પડ્યો હોય ને કાળો તો પણ દેખાય ઘાંચીના કાળા મેલા કપડામાં હજાર ડાઘ પડ્યા હોય ને તો પણ બોલો ના દેખાય ભગવાનનો ભગત હોય પૂજાપાઠ કરતો હોય ધર્મ નિયમ પાળતો હોય ગાડી લઈને જતો હોય અને ગાડીમાં ક્યારેક ખિસકોલી આવી જાય ને આખી રાત ઊંઘ નથી આવી આવા અમેરિકામાં મેં દાખલા જોયા છે અને પેલા કસાઈને બોલો સ્લોટર હાઉસમાં કામ કરનારને આપણને એમ તેનું હૃદય કેવું હશે કેવું હૃદય હશે કેવી રીતે તડપાવીને ગાયોને મારે છે ખબર છે ને કેવી રીતે મારે છે આપણે તો સાંભળીએ તો આપણને ઊંઘ ન આવે બેચેન થઈ જઈએ તો જે આંખેથી કરે છે હાથેથી કરે છે એટલા માટે શાસ્ત્ર કહે છે રોજ અસત્ય કરવા ટેવાયેલો છે ને એનું હૃદય પછી એટલું કઠોર એટલું ક્રૂર એટલું નિર્દય થઈ જાય દુર્યોધન જેવું 99 ભાઈ મરી ગયા 99 ભાઈ મરી ગયા છતાં એની આંખ ઉઘડી નહીં ઉઘડી મહાભારતનો પ્રસિદ્ધ પ્રસંગ છે હમણાં કોઈ મને વિડીયો ક્લિપ મોકલી છે ક્યારેક બતાવીશ સભામાં 99 ભાઈ મર્યા છે અશ્વત્થામાએ દુર્યોધનને સમજાવ્યા છે કે ભાઈ હજી આપણે સંધિ કરી લઈએ અને દુર્યોધન જે ખીજાયો છે ખોટું શું હતું પાછા વળવાનો સમય હતો હજી નહોતો અને પાછો વળ્યો હોત તો પાંડવો તો તૈયાર હતા એ કઈ બળજબરીથી મારત નહીં પણ માણસનું અસત્ય જ્યારે બળવાન બને છે ને કહેવાય છે ને ખલઃ સ્વ પાપેન વિહિંસિતઃ ખલુઃ પાપીને કોઈ મારતું જ નથી પાપીને એનું પાપ જ મારે છે અને પુણ્યશાળીને કોઈ તારતું નથી પુણ્યશાળીને એનું પુણ્ય જ તારે છે એટલા માટે આપણા શાસ્ત્રો કહે છે વિચારીને પગલાં ભરો એટલા માટે આપણા શાસ્ત્રો કહે છે કોઈ પણ કામ કરો વિચારીને કરો અરે મન સમજ સમજ પગ ધરીએ અરે મન સમજ સમજ પગ ધરીએ આ કરવા જેવું છે મહારાજ અદ્ભુત ભગવાનનો ભક્ત સાવધાન હોય કેવો સાવધાન હોય તો વાત કરે છે જુઓ પોતાના દોષોને દેખતો રહે અને સત્સંગને નિર્દોષ માને આવું પરસ્પર વિચારીને જે મનથી જ સહુને માન આપે તેની સત્સંગમાં વૃદ્ધિ થાય છે એ સત્સંગમાં વધે છે એ સત્સંગમાં આગળ જાય છે એટલે કે એના જીવનમાંથી અસત્ય ઓછું થાય છે સત્ય વધવા લાગે છે એમ કરતા કરતા એ ભગવાન સુધી પહોંચી જવાનો ભગવાન સ્વામિનારાયણનો આ સિદ્ધાંત છે મહારાજે એકવાર નહીં બે વાર નહીં હજારો લાખો વાર આ વાત કરી છે થોડા વચનામૃત વાંચી લઈએ કેમ કે ભગવાન શ્રીહરિએ વચનામૃતમાં વધારેમાં વધારે કરેલી વાત ભગવાનનો ભક્ત તેને જ કહેવાય જેને પોતામાં દોષ દેખાય જેને પોતામાં દોષ દેખાય જુઓ અને બીજામાં ગુણ દેખાય સાંભળજો અજયભાઈ બહુ ધ્યાનથી સાંભળજો શ્રીજી મહારાજે કામ વિશે ક્રોધ વિશે લોભ વિશે માન વિશે વાતો કરી જ છે વચનામૃતમાં પણ આટલી કડવી વાત ભગવાનના ભક્તને દોષ જોવાની વિશે જેટલી કડવી વાતો કરી છે જેનાથી જેટલું નુકસાન એવી ક્યાંય નથી કરી સાંભળો થોડી વાત વાંચીએ વચનામૃત છે લોયાનું પહેલું જે ભગવાનના ભક્તને દોષને જુએ છે મહારાજ શું કહે છે જેમ મનુષ્યના હાથ પગ નાક આંખ આંગળીઓ આદિ અંગ કપાય તો પણ એ મનુષ્ય મૂવો કહેવાય નહીં અને જ્યારે ધડમાંથી માથું કપાય ત્યારે તેને મૂવો કહેવાય એટલે મરી જાય
તેમ હરિજનનો જેને અવગુણ આવે તેનું તો માથું કપાણું જાણવું. બીજા બધા દોષ છે ને કામ ક્રોધાદિ કેવા છે, કોઈની આંગળી કપાણી, કોઈનો કાન કપાણો, કોઈનું નાક કપાણો, થોડી આબરૂ જાય, થોડી હોવા થાય, પણ સત્સંગમાંથી જતો નથી. પણ ભગવાનને ભગવાનના ભક્તને વિશે અવગુણ દેખાવા મળે ને, દોષ દેખાવા મળે ને, અભાવ આવવા લાગે ને, હજી ધ્યાન રાખજો. મારી વાત પકડવી છે ને બહુ અઘરી છે. દોષ ક્યારે આવે? પોતામાં ગુણ દેખાય ત્યારે. હરિચરિતામૃત સાગરમાં જો શ્રીજી મહારાજ એટલે બોલે છે, ક્યારેય પોતાને સિદ્ધ માનવો નહીં. કોઉ કહે યહ સિદ્ધ હે ભારી, આપ હી માને હોત હે ખ્વારી. કોઈ એમ કહે બહુ મોટા છે, સિદ્ધ છે, બીજા કે એની ઉદારતા છે, બીજા કે એની વિશાળતા છે. કોઉ કહે યહ સિદ્ધ હે ભારી, કોઈ આપણને સિદ્ધ કહે, કોઈ આપણને મોટા કહે, એની ઉદારતા છે, એની વિશાળતા છે. પણ આપ હિ માને, પોતે જો પોતાને સિદ્ધ માને. જય સાંઈ સ્વામી, નીકળો છો? સારું સ્વામી, જય સુંદર. પોતે જો પોતાને સિદ્ધ માને તો ખુવાર થાય છે. મહારાજ એમ કે પોતે પોતાને ક્યારે સિદ્ધ માનવો નહીં. પોતાને વિશે ગુણ દેખાવાનું શરૂ થાય એટલે સામે અવગુણ દેખાવાનું શરૂ થઈ જ જાય. આ કાર્ય કારણ સિદ્ધાંત છે, કોઝ એન્ડ ઇફેક્ટ થિયરી છે. આ નાની પાલખીવાળા ભારતના એવા ખ્યાતનામ સુપ્રીમ કોર્ટના લોયર હતા, એડવોકેટ હતા. ઐતિહાસિક ઘણી બધી એની ઘટનાઓ સારી સારી છે, એમાંની એક બહુ સારી ઘટના, સત્ય ઘટના. નાની પાલખીવાળાએ એકવાર એક બહુ સારી ઐતિહાસિક ઘડી છે, સમય છે, ભારતના મહાન સંતો ભેગા થયા અને એ સમયમાં દિલ્હીમાં એમણે પ્રશ્ન પૂછેલો, સમાજને સુધારવા માટે દયા કે દંડ એ બેમાંથી કયું પરિબળ વધારે કામ કરી શકે? સુપ્રીમ કોર્ટમાં કામ કરનારા, દેશના મોટા ભાગના કેસ લડનારા એ લોયરે સંતોને પ્રશ્ન પૂછ્યો, સમાજને સુધારવા માટે દયા કે દંડ કયું પરિબળ વધારે કામ કરે? અને ત્યારે કહેવાય છે, આ જવાબ કોઈક સંતે આપેલો છે, મને નામ ખ્યાલ નથી, કે જ્યારે બીજાને સુધારવા હોય એની વાત હોય ત્યારે દયાનો જ ઉપયોગ કરવો જોઈએ, દયાને જ પ્રાધાન્ય આપવું જોઈએ, તો સામેની વ્યક્તિ સુધરે છે. પણ સાંભળજો, સાંભળજો, પોતાને સુધારવાની વાત હોય ત્યારે દંડનું જ પ્રાધાન્ય રાખવું જોઈએ, તો જ પોતાની જાત સુધરે છે. પોતાને સુધારવામાં દયા રાખી તો પોતાની જાત ક્યારેય સુધરતી નથી. સામેવાળાને સુધારવામાં દંડ જો પ્રધાન રાખ્યો તો સામેવાળું પાત્ર ક્યારેય સુધરતું નથી. આ હ્યુમન રાઇટ્સના કાયદામાં શું થયું? જેલમાં પણ સુવિધાઓ આપે જ છે ને લોકો, બોલો. જેલમાં લીલા લેર છે હવે તો. ઘણા લોકો તો ઘરે દુખી હોય ને જેલમાં સુખી હોય, 8-10 કિલો વજન વધી જાય લોકોના. ઘણા અમેરિકામાં મેં સાંભળ્યું છે કે લોકો બહાર આવીને દુખી થઈને પાછો ફરી ગુનો કરીને જેલમાં જાય, સામેથી ભલે જાય છે, સમજી શકાય. પણ એ લોકોનો હ્યુમન રાઇટ્સનો સિદ્ધાંત છે શું, કે દયા નહીં હોય ને તો આ માણસ એટલો ક્રૂર બની જશે, એકને ને હજારને મારી નાખશે. એટલે આપણે સિમ્પથી દાખવશું ને તો એનામાં ક્યારેક સિમ્પથી પ્રગટ થશે. આ લોકોએ અનુભવ્યું, વાત સાચી ને, આપણા શાસ્ત્રોમાં એ જ લખ્યું છે. આપણે ભૂલ ક્યાં કરીએ છીએ? બીજાને સુધારવા દંડનો પ્રયોગ કરીએ છીએ, આપણી જાતને સુધારવા દયાનો પ્રયોગ કરીએ છીએ. એટલે કે આપણી ભૂલ જ્યારે હોય ત્યારે આપણને દયા આવી જાય, આપણી મોટી ભૂલ પણ આપણને નાની દેખાય અને બીજાની નાની ભૂલ પણ મોટી દેખાય. ખલહ સરસપ માત્રાણી પરત છિદ્રાણી પશ્યતિ, આત્મનઃ બિલ્વ માત્રાણી પશ્યન્નપિ ન પશ્યતિ. સામેવાળી વ્યક્તિમાં સરસવ જેટલો દોષ હોય, સરસવ તો જોયો ને તમે, રાઈ જેવડો દાણો આવે, રાઈથી પણ નાનો કયો ચાલે,
બીજામાં સરસવ જેવડો દોષ હોય તો બીલા પેલું બીલું આવે મોટું ખબર, બીલી પત્રનું, બીલા જેવડું, નાળિયેર જેવડું, સમજો, એને નાળિયેર જેવડો કરીને એને ઝૂમ કરીને જુએ, અને પોતાનો નાળિયેર જેવડો દોષ હોય તો પણ એને સરસવ જેવડો થાય. હવે જોયું મહારાજ કહે છે, માથું કપાઈ નહીં જીવે નહીં, હાથ કપાઈ જીવે, પગ કપાઈ જીવે, કાન કપાઈ જીવે, નાક કપાઈ જીવે, કામ વાળો જીવે સત્સંગમાં, ક્રોધ વાળો જીવે સત્સંગમાં, લોભ વાળો જીવે સત્સંગમાં, અરે મોહ વાળો વ્યક્તિ સત્સંગમાં જીવે, પણ જેને ભગવાન, ભગવાનના સંત અને ભક્તમાં અવગુણ દેખાવાનું શરૂ થાય ને, મહારાજ કે એનું સત્સંગમાં માથું કપાણું. લોયાનું વચનામૃત પહેલું, અંત્યનું વચનામૃત બારમું, મહારાજ કે જેનો જીવ નાશ થઈ જાય, આવું કીધું. હડકાયા કૂતરા જેવો છે, કેવા કેવા મહારાજે શબ્દો વાપર્યા, વાંચો, એટલે કહું છું. મહારાજ શું કહે છે જો વચનામૃતમાં, લોયાનું વચનામૃત પાંચમું, કેટલામું? પાંચમું. એમાં મહારાજને, શ્રીજી મહારાજે પોતે જ પ્રશ્ન પૂછ્યો છે, સત્સંગમાં દ્રઢ પાયો કેનો થાય અને કેનો ન થાય, પછી એનો ઉત્તર પરમહંસને ન આવડ્યો, ત્યારે શ્રીજી મહારાજે પોતે કર્યો. જેમ દત્તાત્રેય, દત્તાત્રેય કોણ હતા? ભગવાનનો અવતાર હતા, એટલે કે ભગવાન હતા. જેમ દત્તાત્રેય પંચભૂત, ચંદ્રમા, પશુ, વેશ્યા, મહારાજના શબ્દો છે. કોના શબ્દો છે? કોનું નામ લીધું મહારાજે? કોનું નામ લીધું? વેશ્યા, કુમારી, પોતાનો દેહ ઇત્યાદિ સર્વેમાંથી ગુણ લીધો. એવી રીતે સંતમાં જેને ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય તેનો જ સત્સંગમાં દ્રઢ પાયો થાય છે. દુર્ભાગ્યની વાત છે, દત્તાત્રેય ભગવાન હતા છતાં એમને વેશ્યામાં ગુણ દેખાણો, અને આજના કહેવાતા ભક્તોને એકાંતિક સાધુમાં ગુણ નથી દેખાતા, બોલો. એના દુર્ભાગ્યનો હે અંત આવી ગયો, દુર્ભાગ્ય ખલાસ, જીવન જ ખલાસ થઈ ગયું. હવે એને બચાવવાની કોઈ શક્યતા? મહારાજ વચનામૃતમાં, લોયાનું પહેલું વચનામૃત, મહારાજ કે બીજા રોગ થાય બચે, પણ ક્ષય રોગ થાય બચે જ નહીં, એમ જેને ભગવાનના ભક્તનો અવગુણ ક્ષય રોગ થયો, હવે મરવાનો જ, સત્સંગમાંથી પડવાનો જ, વહેલો કે મોડો સત્સંગમાંથી જવાનો જ. શ્રીજી મહારાજનો આ સિદ્ધાંત છે, 1+1=2. દાદા આટલું ગણિત બધાને આવડે, પાક્કું ને? ઇન્ડિયા, અમેરિકા, જર્મન, જાપાન, ગમે ત્યાં પૂછો, નાના મોટા ભાઈઓ ભાઈઓ ગમે તેને પૂછો, 1+1 એટલે 2 જ થાય. એમ શ્રીજી મહારાજને ગમે ત્યારે પૂછો આ સત્સંગમાંથી પડવાનું સાધન કયું, તો કે અવગુણ આવે એ પડવાનું સાધન. ચડવાનું સાધન કયું? સંતો ભક્તોમાં દિવ્ય ભાવ. સત્સંગ મે અબ આયે હે જે તે સંત હરિજન બાયો જે તે સબ હે મુક્ત અનાદિ એ હે સ્વભાવ અબ ભૂલ ગયે તે હે. એક વાત કરું, જુઓ શ્રીજી મહારાજ વડતાલમાં બેઠા છે, વિચરણ કરીને બે પરમહંસો, એકનું નામ નૃસિંહાનંદ સ્વામી, બીજાનું નામ પરમ જ્ઞાનાનંદ સ્વામી, વિચરણ કરીને આવ્યા છે. ઘણે દૂરથી વિચરણ કરીને આવ્યા, દંડવત કર્યા, મહારાજ રાજી થયા, ઊભા થયા, સાધુને ભેટ્યા, વિનંતી કરી, મહારાજ આપના ચરણની સેવા આપો. મહારાજ ચરણારવિંદ લાંબા કર્યા, બંને સંતો ચરણારવિંદ દબાવવા લાગ્યા, પણ બંને સંતો ચરણારવિંદ દબાવે, મહારાજના ચરણમાં નજર કરે, મનમાં કુતૂહલ છે, મહારાજના ચરણમાં 16 ચિહ્ન છે. જુગલ ચરણમાં કહું મનોહર ચિહ્ન તેના નામ વાલા, શુદ્ધ મને કરી સંભારતા એ નાશ પામે કામ વાલા, અષ્ટકોણ ને ઉર્ધ્વ રેખા સ્વસ્તિક જાંબુ જવવાલા. સંતોને કુતૂહલ થયું, કેવા હશે ચિહ્ન, અને મહારાજે ઐશ્વર્ય બતાવ્યું, ચરણારવિંદમાંથી તેજ, તેજમાંથી ઝળહળતા પ્રકાશમાં એક એક ચિહ્ન, અષ્ટકોણ, ઉર્ધ્વરેખા, સ્વસ્તિક, જાંબુ, જવ, વજ્ર, અંકુશ, કેતુ, પદ્મ, એક એક ચિહ્ન દેખાવા લાગ્યા. હા, ડાબા ચરણના ત્રિકોણ, કળશ, ગોપદ વગેરે ચિહ્નો દેખાણા. બંને સંતો રાજી રાજી થઈ ગયા.
મહારાજને કહ્યું, અરે મહારાજ, આટલી મોટી કૃપા કરી, આવી કરુણા કરી, આપના આ ચરણારવિંદ અદ્ભુત છે. શ્રીજી મહારાજ પોતે બોલ્યા ત્યારે શું બોલ્યા મહારાજ? કે સાધુઓ, અરે આ ચરણારવિંદનો મહિમા તો અક્ષર પર્યંત યથાર્થ કોઈ જાણતા નથી. ક્યાં સુધી? અક્ષર સુધી કોઈ આ ચરણારવિંદનો મહિમા નથી જાણી શક્યા. તો આ ચરણારવિંદ જેના છે એ પુરુષોત્તમનો મહિમા તો કેવી રીતે જાણી શકે? પણ સાધુઓ, તમને અમે કહીએ છીએ, આ અમારા ચિહ્ન સહિત ચરણારવિંદનું જે ધ્યાન કરે એને સમાધિ જેવું સુખ નિરંતર વર્તશે. સર્વ જીવથી પર જે અક્ષર છે એ અક્ષર પર્યંત સહુના સંકલ્પને જાણે એવું ઐશ્વર્ય મળશે. આમ મહારાજે વાત કરી અને સાધુને હૃદયમાં ચોટી ગઈ. બંને સંતોએ નક્કી કર્યું, હવે આપણે 16 ચિહ્નનું ધ્યાન કરવાનું. અને એવું ધ્યાન કરે, એવું ધ્યાન કરે, 16 ચિહ્ન હૃદયમાં દેખાવા લાગ્યા. ઐશ્વર્ય પ્રગટ થયું. કેવું ઐશ્વર્ય? દરેકના સંકલ્પ જાણી શકે, જે સામે આવે ને એના મનમાં શું વિચાર ચાલે છે, એ કેવું વિચારે છે, બધું દેખાવા લાગ્યું. બંને ખૂબ રાજી થયા, ખૂબ રાજી થયા. એમાં ગોપાળાનંદ સ્વામીના આસને દર્શન કરવા ગયા, સ્વામીને દંડવત કર્યા. સ્વામીને દંડવત કરીને બેને ખૂબ રાજી જોયા એટલે ગોપાળાનંદ સ્વામી અંતર્યામી હતા. સ્વામીએ પૂછ્યું, સાધુઓ કેમ આટલા બધા રાજી છો? અને ત્યારે એ બંનેએ એમ કહ્યું કે સ્વામી, મહારાજની કૃપાથી અમને આવું ઐશ્વર્ય મળ્યું છે, આવું ઐશ્વર્ય. અહો અહો થવા લાગ્યો. અને ગોપાળાનંદ સ્વામીને દુઃખ થયું. સ્વામીએ કહ્યું, સાધુઓ તમારું ભાગ્ય ફૂટ્યું. આ તમને ઐશ્વર્ય મળ્યું છે ને, પણ પચાવવાની પાત્રતા દેખાતી નથી. કોઈક સંત, કોઈક ભક્ત રજોગુણનો યોગ હશે, એના મનમાં જુદા ઘાટ સંકલ્પ થતા હશે, અને એ સમયે તમે એના સંકલ્પને જાણશો તો તમને એનો અવગુણ આવશે, અને એ અવગુણ તમને સત્સંગમાંથી પાડશે. આ સત્સંગમાં ખૂણામાં પણ નહીં રહેવા દે. અરે સાધુઓ, જીવના ઘાટ સહન કરવાને એ તો ભગવાન સિવાય બીજા કોઈનું કામ નથી. આ ધંધો તમે ક્યાં કર્યો? સ્વામીનો ઠપકો સાધુએ સાંભળ્યો. સંતોને ખરેખર વાત સાચી લાગી. સ્વામી, વાત સાચી છે. અમને આ ઐશ્વર્ય મળ્યું ને પછી ઘણા સંતો ભક્તોના અવગુણ શરૂ થઈ ગયા. સ્વામી કે હવે મહારાજની જ પ્રાર્થના કરવી પડે. પછી તો સંતોએ 6 મહિના સુધી મહારાજને પ્રાર્થના કરી, ત્યારે આ ઐશ્વર્ય ભગવાને પાછું ખેંચ્યું. જોયું, આપણે જેને ઐશ્વર્ય માનીએ છીએ, આપણે જેને મહિમા માનીએ છીએ, આપણે જેને મોટાઈ માનીએ છીએ, એને ગોપાળાનંદ સ્વામી શું માને છે? બોલો. સ્વામી એમ માને છે, આ લોકમાં કદાચ ઐશ્વર્ય મોટું દેખાય, પણ સત્સંગમાંથી એ પાડનારું છે. કેમ કે એને પચાવવાની પાત્રતા જોઈએ, પચાવવા માટે એવી સમજણ જોઈએ, પચાવવા માટે એવો વિવેક જોઈએ. ઐશ્વર્ય ગમે એટલું છે, પણ ભગવાનને, ભગવાનના ભક્તોનો જો અવગુણ આવ્યો તો પતી ગઈ વાત. સમજ્યા ને તમે? કેવી અદભુત મહારાજ વાત કરે. જુઓ, બીજા કોઈ આપણને સિદ્ધ કે બીજા એમ કે સુરસ્વામી બહુ સારી કથા કરી, બરાબર છે, એની મોટાઈ કહેવાય, એની ઉદારતા કહેવાય, એની વિશાળતા કહેવાય. પણ સ્વામી ચાલુ કરી દે જોરદાર કથા, હા, બીજા એક શબ્દ કીધો, આપણે 10 શબ્દ પાછા ઉમેરી દઈએ. શિક્ષાપત્રીમાં આજ્ઞા મહારાજે કરી છે, આત્મશ્લાઘા ન કરવી, પોતે પોતાના મુખે પોતાની પ્રશંસા ન કરવી. આ આજ્ઞા લગભગ કોઈ પાળતા નથી. ન કરવી ત્યાં સુધી તો વાંધો નહીં, પણ કોઈ કરતું હોય પોતાની હાજરીમાં તો સાંભળવી પણ ન જોઈએ. શાસ્ત્ર પ્રમાણે મહાભારતના પ્રસંગ છે, આપણા શાસ્ત્રમાં નોંધ્યું છે. એટલા માટે હું કહું છું ને, પ્રશંસા તો હજી વાંધો નહીં, પણ ખુશામત સુધી પહોંચી ગયું છે, ખુશામત સુધી. અરે ખુશામત તો હજી ઠીક છે, યુક્તિપૂર્વક જ્યારે આ બધી વાત થતી હોય ને, વાહ વાહ ને પ્રશંસા ને પ્રતિપાદન, ત્યારે એનાથી સમાજનું અધપતન સિવાય બીજું કોઈ નથી. કોઉ કહે યહ સિદ્ધ હે ભારે, બીજા બોલે એને દોષ નથી, એને તો ગુણ લીધો, એનું તો સારું થવાનું. પણ આપ હે માને, પોતે પોતાને માની લે. હોત હે ખ્વારે, પોતે જો પોતાને માની લે, હું તો સિદ્ધ છું. તો પતી ગઈ વાત. હા,
आपकुमानना दास के दासा तीन को कबू होवे न नासा। पोते तो दासना दास थईने रहेवू जोईए, हूँ तो दास छु, दासनो पण दास छु। આમ જો પોતાને માને ને તેનો ક્યારેય પણ નાશ નથી થતો। તૃણાદપી સુની ચેન, સ્વામી પ્રભુપાદજી અમેરિકામાં આના ઉપર અંગ્રેજીમાં પ્રવચન કરતા તમે સાંભળો ને, તૃણાદપી સુની ચેન, ઘાસ કરતા પણ કોમળ જેનું જીવન છે। ભક્તના લક્ષણ લખ્યા, કેવું જીવન? ઘાસના પત્તા કરતા પણ જેનું જીવન કોમળ છે। આટલી કોમળતા હોય ને ત્યાં ભગવાનને રહેવાનું મન થાય। આ તો લોઢા જેવો થઈને ફરતો હોય, કેના જેવો? લોઢા જેવો દાદા, જ્યાં જાય ત્યાં અથડાતો જ હોય, હે, ત્યાં ભગવાનને રહેવું ગમે ખરું? દાસ કે દાસ હોવે સો સિદ્ધા, સાચો સિદ્ધ તો કોણ છે જે દાસનો દાસ થઈ શકે? સ્વામી રામકૃષ્ણ પરમહંસની વાત હું ઘણી વાર કથામાં કરું છું। બે શિષ્યો ઝઘડ્યા, પેલો કે હું મોટો, પેલો કે હું મોટો। ઝઘડો ત્યાં સુધી વધ્યો બંને શિષ્યોમાં, ગુરુ મહારાજ પાસે સમાધાન કરો ગુરુ મહારાજ, અમારા બેમાં કોણ મોટા? બાબા હસવા લાગ્યા, અરે આના જેવા કોણ મૂરખ, પણ સમાધાન કરવાનું હતું, શિષ્યોને સમજાવવા હતા સાચી દિશામાં। એટલે એમણે કહ્યું, તમારા બેમાં જે બીજાને મોટો માને એ જ સાચો મોટો કહેવાય। તે બે હાથ જોડવા માંડ્યા, તુમ બડે હો, પેલા કે તુમ બડે હો। દાસ કે દાસ હોવે સો સિદ્ધા, તેહી બિન માન હોહી અસિદ્ધા, સતસંગ મે સતસંગ ઈમી કરન કો ઢાલા, એહી બિન સબ ભરહી ઉચાલા। જે દાસનો પણ દાસ થઈને રહે તે જ ખરો સિદ્ધ છે, તે સિવાયના બીજા બધા તો અસિદ્ધ છે। સત્સંગને તો આ રીતે જ ઢાળ અપાય, તે વિના તો ઉચાળા ભરવાનું જ થાય, ભાગવાનું જ થાય। દાસનો દાસ થઈને રહે, ગુરુજી વાત કરે છે ને, મારે દાસ નથી થવું, મારે તો દાસના પણ દાસ થવું છે। નીચે તેલ મળે તો માને મોટા ભાગ્ય છો। ભગવાન હતા છતાં પણ પોતાના જીવન દ્વારા કેવું નિર્માની પણ મહારાજે શીખવાડ્યું। આણંદની બજારમાંથી નીકળ્યા, આણંદની બજારમાંથી નીકળ્યા, જોબન પગી વગેરે, સુરા ખાચર, અલૈયા ખાચર જેવા દરબારો સાથે હતા, પણ દરબારોને એમ હોય ને અમે મહારાજની રક્ષા કરીએ। શ્રીજી મહારાજને તો બધા પાઠ શીખવાડવા હતા, એકાંતિકપણું આપવું હતું, ધર્મનો ઉપદેશ કરવો હતો, ભક્તિની દીક્ષા આપવી હતી, સાથે સાથે નિર્માની જીવન કરવું હતું। અને આણંદની બજારમાં જોબન પગી જેવો જોબન ભગવાનની સાથે હોય, કીચડ, પથરા, ગાળો, ખબર છે ને આણંદ, આવું અપમાન કર્યું લોકોએ, આવું ભયંકર અપમાન, દરબારો તો સમસમી ગયા, રૂવાડા ઉભા થઈ ગયા મહારાજને, કે મહારાજ જોબન પગી કે એક દિવસ છૂટ આપો મહારાજ, એક દિવસ અમારી હાજરીમાં તમારું આવું અપમાન થાય મહારાજ, અમને એમ થાય છે ઢાંકણીમાં પાણી લઈને મરી જઈએ। મહારાજ કે નહીં, ખબરદાર, જો કોઈએ પણ અમારી આજ્ઞા લોપી છે તો ગુરુદ્રોહી છે, આવું કીધું મહારાજે। હવે શું બોલે? પેલા લોકો, આ લોકો શાંત રહ્યા, ઘણી વાર આપણે શાંત રહીએ પેલા લોકો વધારે ચડે, એટલે પેલા તો કીચડો ને પછી ગાળો જ શરૂ કરી, બેફામ બોલે શ્રીજી મહારાજનું, ભગવાનનું, સંતોનું, ભક્તોનું, ગમે તેમ। તો પણ મહારાજે નિર્માનીપણું રાખ્યું, રાખ્યું નહીં પાછું રખાયું, રખાયું એમ નહીં, જોબન પગીને દુઃખ થયું, મહારાજ આ આણંદની બજારમાં હું ગમે ત્યારે નીકળતો ને ધમરોળી નાખતો, મને છૂટ આપો ઊંચું જોવાની, ખાલી જોઈ લઉં કોણ નાખે છે। મહારાજ કે ઊંચું જોયું એ પણ ગુરુદ્રોહી છે, લો ઊંચું જોવાની પણ છૂટ ના આપી। અને બહાર આવ્યા ને પછી મહારાજ શું બોલ્યા ખબર? દરબારો, આજે આપણે બહુ મોટો વિજય કરીને આવ્યા છીએ। દરબારો કે ધૂળ વિજય મહારાજ, આના જેવો પરાજય કોઈ કહેવાય નહીં। મહારાજ કે આ લોક ઉપર વિજય મેળવવો ને એ સહેલો છે, મન ઉપર વિજય મેળવવો ને, અંતરમાં પડેલા અહંકાર ને માન ઉપર વિજય મેળવવો ને એ અઘરો છે। આજે આપણે માન ઉપર વિજય મેળવવો છે, આપણા મન ઉપર વિજય મેળવવો છે, આનાથી મોટો બીજો વિજય કયો? તમે વિચાર તો કરો, આવું નિર્માની પણ મુક્તાનંદ સ્વામી, આપણા ગુરુજી, અમે સંતો જાણીએ છીએ, મંગળ બજાર વડોદરામાં ત્યાંથી આપણી ગાડી નીકળતી હતી, વિજ્ઞાન સ્વામી
મૂળજી ભગત આ બધા સંતો ભક્તો ગુરુજીની ગાડીમાં સાથે હતા. સામેથી કોઈ અળવિત્રો એક યુવાન આવ્યો, એણે બહુ ઉતાવળથી હશે જોયું નહીં હોય, ગાડી સાથે અથડાયો, એ તો પડી ગયો, ગાડી એકદમ સ્લો હતી, એ ઉતાવળમાં હતો, કંઈ વાગ્યું નહીં હોય. સીધો ઊભો થઈને આવ્યો, સહજ છે, ઇન્ડિયામાં તો આવા ઝઘડા ચાલતા જ હોય, પણ તમે જાણો છો કે આવી ઘટનામાં ડ્રાઈવર તરફ એટેક કરે તો હજી સમજી શકાય. ઉતરીને આવ્યો, ગુરુજીના હૃદયમાં દયા છે કે એને વાગ્યું નથી ને, એટલે ગુરુજી કાચ ખોલી ઉતરવા જાય છે, ત્યાં તો ગુરુજીને બે ચાર તમાચા મારી દીધા. એને બોલો, આ મહાપુરુષ દયાથી એનું દુઃખ જાણીને એનાથી નજીક જવા જાય છે. આને તો સીધું ગમે તેમ બોલવા લાગ્યો. મૂળજી ભગત વિજ્ઞાન સ્વામી બધા ઉતરી ગયા. ગુરુજી કીધું, નહીં એક પણ શબ્દ ન બોલતા પેલો તો ગમે તેમ બોલવા લાગ્યો, તને ભાઈ શું વાગ્યું છે? 1200 રૂપિયા અપાય, બોલો પાછા. મોટા પુરુષો એટલા માટે કહેવાય છે દયાનો દરિયો છે, એટલા માટે કૃપા સિંધુ છે, એટલા માટે કરુણા સાગર છે. લાયકાત જોઈને જે આપે છે ને એ કૃપા નથી, લાયકાત જોઈને જે આપે છે ને એ કૃપા નથી, લાયકાત નથી છતાં આપે છે એ કૃપા છે. આ ગુણ ભગવાન કે ભગવાનના એકાંતિક મોટા પુરુષમાં જ હોઈ શકે. આપણા મામા બહુ સારી રીતે ઘટના જાણે, એ અમેરિકાની એક બે ઘટના, ગુરુજી સામે કેટલી ગમે તેવી વાતો કરનારા ઉપર પણ ગુરુજીએ કેટલી મોટી દયા કરી, કેટલી મોટી દયા. બે ત્રણ ભક્તો એમાં સાક્ષી છે, બીજા કોઈ જાણતા પણ નથી, પણ કહેવાનું શું, હું કહેવા એ માગું છું, શ્રીજી મહારાજનો આ સિદ્ધાંત છે, જે દાસના દાસ થાય એ સિદ્ધ છે, જે પોતાને બહુ મોટો માની લે એ તો અસિદ્ધ છે. સત્સંગનો આ જ ઢાળ છે, આમાં જે દાસના દાસ થાય એ સત્સંગમાં ટકે છે, બીજા કોઈ ટકવાના નથી. એટલા માટે શ્રીજી મહારાજ વચનામૃતમાં પણ કહે છે, શું કહે છે, પ્રથમનું વચનામૃત છઠ્ઠું થોડું આપણે જોઈ લઈએ. આ સત્સંગમાં જે વિવેકી છે તે દિવસે દિવસે પોતાને વિશે અવગુણને દેખે છે, અને ભગવાન અને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે. ભગવાન અને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે તેને પોતાના હિતકારી માને છે, દુઃખ નથી લગાડતો, તે તો દિવસે દિવસે સત્સંગને વિશે મોટપ પામે છે. સત્સંગમાં મોટપ પામવાનો ઉપાય, સત્સંગમાં આગળ વધવાનો ઉપાય જોયું. અને અવિવેકી છે, હવે સાંભળજો, તે તો જેમ જેમ સત્સંગ કરે છે, સત્સંગની વાત સાંભળે છે, તેમ તેમ પોતાને વિશે ગુણ પરઠે છે. ભગવાન અને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે, તે વાતને માને કરીને અવળી લે છે, વાતના કરનારનો અવગુણ લે છે, તે તો દિવસે દિવસે ઘટતો જાય છે, સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. માટે પોતાને વિશે ગુણ તેનું માન, પોતાને વિશે ગુણ તેનું માન, તેનો ત્યાગ કરીને સુરવીર થઈને ભગવાન અને ભગવાનના સંતને વિશે વિશ્વાસ રાખે, એનો અવિવેક ટળી જાય, સત્સંગમાં મોટેપને પામે છે. જો સત્સંગમાં આગળ વધવું હોય, ભગવાનથી નજીક થવું હોય, મોટા પુરુષને રાજી કરવા હોય, સાંભળ બેની હરી રિજ્યાની રીતડી, આ બધાનો એક જ માર્ગ છે. જગત જેને પોઝિટિવ વિચાર કહે છે, આપણા સત્સંગને ગુણગ્રાહી દ્રષ્ટિ કહે છે. ભગવાનના ભક્તમાં ગુણ લેતા શીખી જઈએ, દિવ્ય ભાવ રાખતા શીખી જઈએ, મુક્ત ભાવ રાખતા શીખી જઈએ, જુઓ કેવું સુખ આવશે, કેવો આનંદ આવશે. દુઃખ થાય આપણને, કેવું દુઃખ થાય, દત્તાત્રેયને વેશ્યામાંથી ગુણ આવ્યો, કૂતરામાંથી ગુણ આવ્યો, અને આજના કહેવાતા બુદ્ધિશાળી ભક્તો, સત્સંગના મોટેરા ભક્તો, સાધુનું જ્યારે ઘસાતું બોલે છે ને, સારા સારા સંતોનું, સારા સારા હરિભક્તોનું ઘસાતું ઘસવા બેસે છે ને, નિંદા કુથલી કરવા બેસે છે ને, ત્યારે મૂળિયા કાપી નાખે છે. જોયું, એનું એકનું નહીં, હજારોનું બગડે છે એની પાછળ. એટલા માટે આપણને દુઃખ થાય. શ્રીજી મહારાજ એટલા માટે સ્પષ્ટ કરે છે, આ તો મહારાજની વાતો છે, આ તો મહારાજનો કરેલો સિદ્ધાંત છે. સત્સંગમાં કોણ આગળ વધશે ને કોણ પાછો પડશે, કોનો સત્સંગમાં વિનાશ થશે ને કોનો વિકાસ થશે, આપણે આગળ વધવું હોય તો આ રસ્તો લઈએ. કોઈ કોઈને મોઢો મોઢે મોઢ કાંઈ કહેતું નથી, પણ જેનામાં જેવા ગુણ હોય તે અનુસારે સહુ લે છે. સત્સંગમાં જેવું બીજ વાવે, કહેતા જેવી ભાવના રાખવામાં આવે તેવું ફળ ઉમંગથી મળે છે. અમૃત વાવ્યું હોય તો અમૃત મળે, અને ઝેર વાવ્યું હશે તો ઝેર મળશે,
અત્યારે અમૂલ્ય સત્સંગને પામીને ઝેરના બીજ ક્યારેય વાવવા નહીં. અમૃત બોવે સો અમૃત હી પાવે, વિષ બોવે સો વેસ લહાવે, સત્સંગ અમૂલ પાઈ કે અબહી, વિષ કે બેજન બોના કબહે. ગોપાળાનંદ સ્વામી એમની સાથે એક શાંતાનંદ સ્વામી સેવામાં હતા. સ્વામીની સાથે સેવા કરે અને સ્વામી એમની પાસે પત્ર લખાવે, પુસ્તકો લખાવે. એકવાર ખરડો લખાવતા હશે, લખતા લખતા સ્વામીએ વાંચ્યો, સ્વામી કહેવા તો ભૂલ છે, ફાડી નાખ્યો. બીજી વાર લખાવ્યો, ત્રીજી વાર, આવી રીતે એટલી બધી વાર લખાવ્યો, ફાડી નાખ્યો. છતાં પણ પેલા સાધુ અકળાયા નહીં, છતાં પણ મૂંઝાયા નહીં, છતાં પણ લખવામાં એટલો ને એટલો ઉત્સાહ દેખાણો. ગોપાળાનંદ સ્વામી રાજી થઈ ગયા, ખૂબ રાજી થઈ ગયા. સ્વામી ભેટી પડ્યા અને સ્વામી બોલ્યા, સાધુ હવે તમને અમારામાં સાચું હેત છે એવું દેખાણું. પરીક્ષા વિના, મોટા પુરુષો પરીક્ષા વિના ભગવાન કોઈને સર્ટિફિકેટ આપતા નથી. શાંતાનંદ સ્વામી ઉપર ગોપાળાનંદ સ્વામી અતિ રાજી થયા. સુકાનંદ સ્વામીની શ્રીજી મહારાજે આવી જ પરીક્ષા લીધેલી જોયું. ત્યારે એમ થાય, આ સત્સંગમાં અમૃતના બીજ આપણે વાવીએ, આપણે સેવા કરવા માટે, આપણી જાતને ઘસી નાખવા માટે. નિષ્કામ સ્વામી કડી ગાય છે ને, ગુણ આવ્યા હોય આપણામાં, તે તો છે પારકા ઘરેણા. આપણી પાસે ગુણ છે એ તો આપણને કૃપાથી મળેલા છે, કોઈ મોટા પુરુષની કૃપાથી, એ મોટા પુરુષના સમાગમથી મળેલા છે. અને એ જ ગુણનું માન લઈ, એ જ કૃપાનું બળ લઈ અને આપણે મોટા સંતને વિશે, ભક્તને વિશે જો અભાવ અવગુણ પરઠીશું તો શું થશે આપણું, જોયું. એટલા માટે હું ઘણી વાર કથામાં કહું છું ને, એક સાધના કરવા જેવી છે, નક્કી કરો કે કોઈની નિંદા કરવી નહીં, કોઈની નિંદા સાંભળવી નહીં. ત્યાર પછી નક્કી કરો, કોઈ પણ વિશે નેગેટિવ વિચારવું જ નહીં. બીજા વિશે પોઝિટિવ વિચાર, નેગેટિવ વિચાર કરવાની ઈચ્છા છે પોતા વિશે કરો. પોઝિટિવ વિચાર જો પોતા વિશે ચાલુ થઈ જાય તો સામે નેગેટિવ થઈ જ જવાનો ઓટોમેટિક. એટલે જરૂરી છે, પોઝિટિવ વિચાર જેમ બીજા માટે કરવાથી લાભ છે, એમ પોતા માટે કરવાથી નુકસાન છે. પોતાનું જેને બધું પોઝિટિવ લાગે ને, સામેનું પછી નેગેટિવ લાગે જ. પોઝિટિવ વિચાર પોતા માટે નથી, સામેની દરેક વ્યક્તિ માટે. નેગેટિવ વિચાર પોતાને વિશે કરે, પોતાની ભૂલ શોધી કાઢે, પોતાની ભૂલ સ્વીકારી શકે, તે જ પોતાની ભૂલ સુધારી શકે. માટે આવી રીતે ભગવાનનો ભક્ત, અદ્ભુત મહારાજની વાતો છે. આ તો બધી વાતો આપણે વાંચીશું ને હજી, તમે જોજો તો ખરા, શ્રીજી મહારાજે સરદારમાં એવી વાતો કરી છે. એટલે તેનું નામ સાગર છે. કરોડોની કિંમતના એક એક અમૂલ્ય મોતી તમને ને મને જાણવા મળે છે, વાંચવા મળે છે, ચિંતન અને મનન કરવા મળે છે. આપણા જીવનમાં અપનાવીએ અને મહારાજથી, મોટા પુરુષથી આપણે નજીક થઈએ, સત્સંગમાં એક પગલું આગળ વધીએ. આગળની કથા આવતીકાલે. બોલો ઘનશ્યામ મહારાજની.